નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે દશામાના 10 દિવસ પૂરા થયા છે અને આજે દશામાના 10મા દિવસે ભક્તો દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. પરંતુ આજે મિત્રો, દશામાની મૂર્તિની વિસર્જન કરતી વખતે આખા ગુજરાતમાં કેટલીક દુઃખદ ઘટનાઓ પણ બની છે. મૂર્તિનું વિસર્જન કરતી વખતે અનેક લોકો ડૂબી ગયા છે અને ડૂબી જવાને કારણે તેમનું મોત થયું છે. ત્યારે હાલમાં મિત્રો, અંકલેશ્વરમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અંકલેશ્વરમાં મૂર્તિ વિસર્જન કરતી વખતે કેટલાક મિત્રો ડૂબ્યા હતા. અંકલેશ્વરના અમરાઈવાડીમાં મૂર્તિ વિસર્જન કરવા માટે ગયેલા 3 યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી એક યુવાનને બચી આવી લેવામાં આવ્યો છે અને બીજા 2 યુવાનો નદીમાં ડૂબી ગયા હતા અને ડૂબી જવાને કારણે તેમનું દુઃખદ મોત થયું છે. ત્યારે મિત્રો, બીજી બાજુ આણંદમાં પણ આવી જે ઘટના ઘટી હતી. આણંદમાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા 2 કિશોરો નદીમાં ડૂબી ગયા હતા, જેમાંથી એક કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને જ્યારે એક કિશોરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તો મિત્રો, આ વિડીયો માટે તમારે શું કહેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે.